साबरकांठा जिल्लाना हिम्मतनगर खातेना मेहतापुरा विस्तारमां स्वच्छता कार्यक्रम योजवामां आव्यो हतो। 2 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન કાર્યક્રમની ઉજવણી સ્વચ્છતા હી સેવા 2023ના ભાગરૂપે પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાંજલિને લઈને હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ સર્કલ તથા રામજી મંદિર થઈ હાથમતી નદી તરફનો રોડ વિસ્તાર અને શહેરના અલગ અલગ 18 વિસ્તારોમાં સ્વચ્છતાનો શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિ રહી હતી। જો કે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હાથમાં ઝાડુ લઈને સ્વામી વિવેકાનંદ સર્કલથી લઈને એનજી સર્કલ સુધી સાફસફાઈ કરીને સ્વચ્છતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાનમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા કલેક્ટર નૈનિશ દવે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને મહેતાપુરા આજુબાજુ વિસ્તારમાં સાફસફાઈ કરવામાં આવી હતી। જો કે સ્વચ્છતા અભિયાનમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને ત્રિવેણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે સ્વચ્છતાને લઈને નગરપાલિકામાં સફાઈ કામદાર મહિલાઓ સાથે તેમની પડતી મુશ્કેલીના પ્રશ્નો સાંભળ્યા હતા અને તાત્કાલિક ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી। જોકે આજે સ્વચ્છતા અભિયાનને લઈને પ્રફુલ્લ પટેલે હાથમાં ઝાડુ લઈને સાફસફાઈ કરીને મહેતાપુરા આજુબાજુ દુકાન ધરાવતા વેપારીઓ સાથે સ્વચ્છતા જાળવવા માટે સમજાવ્યા હતા। જીલ રાવલ, જેડએસટીવી, સાબરકાંઠા। એક કલાક એક અમારી સ્વચ્છતા કરવાની હતી, એમાં ક્યાં ક્યાં સ્વચ્છતા થઈ જિલ્લામાં અને હિંમતનગરમાં ક્યાં થઈ, કોને કરી? સ્વચ્છતા હી સેવા માટે આદરણીય વડાપ્રધાન સાહેબે જે આદેશ આપ્યો છે એના અનુસંધાને હિંમતનગર શહેરમાં 18 જગ્યાએ, જિલ્લામાં તમામ જગ્યાએ, તમામ ગ્રામ પંચાયતોમાં, તમામ નગરપાલિકાઓના વોર્ડમાં આજે એક કલાક સ્વચ્છતા અને શ્રમદાનનો એક કાર્યક્રમ યોજાયો હતો। આપણે એ સૌ જોઈએ છીએ કે મહેતાપુરા વિવેકાનંદ સર્કલ પાસે હમણાં દીવ દમણના પ્રશાસક માન્ય પ્રફુલ્લભાઈ પટેલ સાહેબ હતા, માન્ય સંસદસભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, ભાજપ પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, સર્વે પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક કલાક સુધી આ સમગ્ર વિસ્તારમાં આપણે શ્રમદાનનો કાર્યક્રમ કર્યો છે। આપ સૌ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં આપણે કચરો પણ એકત્રિત કરી અને ટ્રેક્ટરમાં ભરાવવાની પણ કામગીરી કરી છે।